समाचारों में अगर बात करिए तो राज्य में योगाभ्यास थकी नागरिकों ने निरोगी बनावाना नवतर अभिगम साथ सर्वप्रथम वक्त गुजरात राज्य योग बोर्ड ना माध्यम थी राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान की शुरुआत करवामां आवी छे, जे 1 जानुआरी 2024 सुधी योजाशे। जे अंतर्गत आज तारीख 6 डिसेम्बर थी 31 डिसेम्बर सुधी समग्र राज्य में सूर्य नमस्कार स्पर्धा आयोजन कर ग्राम्य शाला वोर्ड कक्षा थी शुरू करेली राज्य कक्षाए योजना आ स्पर्धा रजिस्ट्रेशन ऑनलाइन लिंक मध्यम थी कर युवक सेवा अने सांस्कृतिक मंत्री हर्ष संघवी द्वारा आ रजिस्ट्रेशन लिंक लॉन्चिंग कर जेमा युवक सेवा अने सांस्कृतिक मंत्री हर्ष संघवीए आ अंगे वधु विगतो आपता जणाव्युं, समग्र राज्य में 20,000 थी वधु स्थलों पर योग स्पर्धानुं आयोजन थशे अने अंदाजे 2 करोड़ थी वधारे रकमना इनामो योग स्पर्धकोने आपवामां आवशे। आ स्पर्धामां भाग लेवा तारीख 6 થી 12 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે। સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારની સ્પર્ધા એ રાજ્યના નાગરિકોને યોગાભ્યાસ થકી નિરોગી બનાવનાર નવતર અભિગમ સાથે રાજ્યમાં અને દેશમાં પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાઅભિયાનમાં રજિસ્ટ્રેશન 6 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવ્યું છે અને આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા 6 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ચાલશે। 6 ડિસેમ્બર પછી અને ગ્રામ્ય સ્તરથી ચાલુ કરવામાં આવશે। ગ્રામ્ય કક્ષાએ સ્કૂલોમાં સૂર્ય નમસ્કારની સ્પર્ધા પહેલાં કરવામાં આવશે, એ સ્કૂલોમાં વિજેતાઓ તાલુકા કક્ષાએ જશે, તાલુકા કક્ષાના વિજેતાઓ જિલ્લા સ્તરે સ્પર્ધામાં ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ વિજેતા પામેલ જે કોઈ સૂર્ય નમસ્કારમાં જે કોઈ વિજેતા પામશે તે લોકો મોઢેરા સૂર્ય મંદિર પર ખાસ કરીને જે 1 જાન્યુઆરીનો કાર્યક્રમ છે તે આયોજનમાં ભાગ લેશે। કુલ મલાઈને રાજ્યના 20 લાખથી વધારે યુવાનો અને અલગ અલગ ઉંમર કક્ષાની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે અને તે આયોજનમાં અલગ અલગ ઉંમરના લોકો અલગ અલગ ગ્રુપ વાઇઝ આની અંદર ભાગ લેશે। આ ખાસ કરીને ખૂબ મહત્ત્વનું એટલા માટે છે કારણ કે રાજ્યના યુવાનો સૂર્ય નમસ્કાર સાથે જોડાય અને યોગાભ્યાસના માધ્યમથી ભવિષ્યની અંદર એ પોતે તંદુરસ્ત બી રહે અને તેની પોતાની હેલ્થ સારી કઈ રીતે રહી શકે તેની બી ચિંતા આ સ્પર્ધા દરમિયાન કરવામાં આવી છે।